एजुकेशन सोसाइटी संचालित एंग्लो उर्दू हाईस्कूल ना ई लर्निंग क्लासीस में आप सर्व विद्यार्थियों स्वागत है। विद्यार्थी मित्रों, अत्यारे कोविड 19 ने कारण आपणे प्रत्यक्ष रीते मळी शकता नथी, परंतु अहिया आपणे आपणी संस्था ती सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसायटी नू आभार मानवू ज रह्यू के तेमणे एक एवी व्यवस्था करी आपी छे के जेथी आपणे परोक्ष रीते अभ्यास करी शकी। तो चालो आजे आपणे आ सेशन मां एक ग्रामर पॉइंट विषे अभ्यास करीशुं। ने ग्रामर पॉइंट नू टाइटल छे पार्ट्स ऑफ स्पीच। आ ग्रामर पॉइंट थोड़ूक लेंथी होवाने कारणे तेने बे पार्ट मां वेचवामां आव्युं छे। पार्ट ऑफ स्पीच दरेक विद्यार्थी ने थशे, आ पार्ट्स ऑफ स्पीच शू छे? पार्ट्स ऑफ स्पीच ए समझ पहला समझिए। જ્યારે આપણે અંગ્રેજી ભાષા બોલીએ છીએ કે લખીએ છીએ ત્યારે આપણે વાક્યોનો ઉપયોગ કરીએ છીએ, અને વાક્યો એ શબ્દોથી બને છે। દરેક વાક્યમાં વપરાતા શબ્દોનું કાર્ય અલગ અલગ હોય છે। તો આજે આપણે વાક્યોમાં વપરાતા શબ્દોના કાર્ય વિશે અભ્યાસ કરીશું। અંગ્રેજી ભાષામાં ग्रामरना अभ्यास में आ लेशन खूबज उपयोगी थसे। तो चालो जोइए पार्ट्स ऑफ स्पीच। अंग्रेजी भाषा में जयरे वाक्य बोलाय छे तो वाक्य में वपराता जे शब्द होय छे दरेकनु कार्य अलग होय छे। तो ये दरेक कार्य ने आपणे इंडिविजुअल समझीशु। अंग्रेजी भाषा में टोटल 8 पार्ट्स ऑफ स्पीच छे, એટલે કે તેને 8 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। આજે આપણે આ યુનિટમાં માત્ર 4 પાર્ટ ઓફ સ્પીચ જોઈશું। નાઉન, प्रोनाउन, वर्ब, एडजेक्टिव। सौ प्रथम आपणे आजे नाउन विषे सीखीए। आम तो तमे आगळना धोरणमां सीखीने ज आवेला छो, थोड़ू रिविजन थशे। नाउन, वॉट इज नाउन? विद्यार्थी मित्रों, तमने थशे कि आ नाउन शू छे? तो अहीं आपणे જોઈએ, અ નાઉન ઇઝ અ વર્ડ ધેટ યુઝ ટુ નેમ પર્સન, થિંગ, એનિમલ, પ્લેસ, બર્ડ એન્ડ આઈડિયા। નાઉન એક એવો શબ્દ છે કે જે વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, સ્થાન, પક્ષી અને વિચારની ઓળખ માટે વપરાય છે। વિદ્યાર્થી મિત્રો, અલ્લાહ સુબહાનહુ તઆલાએ જેટલી પણ વસ્તુઓ બનાવી તેને દરેકને અલગ અલગ નામ આપેલા છે। આ જે નામ આપીએ છે તેને નાઉન કહેવામાં આવે છે। ઉદાહરણ સાથે સમજીએ, અહીંયા એક ફર્સ્ટ એક્ઝામ્પલ છે, જતીન ઇઝ અ બોય, જતીન છોકરો છે। આપેલા વાક્યમાં જતીન અને બોય એ બંને નાઉન છે। બીજું એક એક્ઝામ્પલ જોઈએ, અ ચાઇલ્ડ લાઇક્સ પેરટ એન્ડ કાઉ, બાળકને પોપટ અને ગાય ગમે છે। આપેલ વાક્યમાં ચાઇલ્ડ વ્યક્તિ છે, પેરટ પક્ષી, કાઉ પ્રાણી, આ નામ આપેલા છે।
थोड़ी एग्जाम्पल जोइए। ऑनेस्टी इज द बेस्ट पॉलिसी, प्रामाणिकता ए सौथी सारी पॉलिसी छे। तो अहिया ऑनेस्टी एटले एक विचार छे जेने आपणे जोई सकता नथी, पॉलिसी तेने पण आपणे जोई सकता नथी, एक आइडिया छे। चौथो एग्जाम्पल जोइए। सीमा पुट्स एन एप्पल ऑन द टेबल। सीमा एक व्यक्तिनु नाम छे, स्त्री छे। एप्पल एक फळनु नाम छे। टेबल एक वस्तुनु नाम छे। આમ તમે જોશો તો અહીંયા વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે કોઈ સ્થાન તેના નામ આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ। ટાઈપ્સ ઓફ નાઉન એટલે કે આ નાઉનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે જોઈએ। સૌ પ્રથમ છે અહીંયા કોન્ક્રીટ નાઉન। કોન્ક્રીટ નાઉનને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, કોમન નાઉન એન્ડ પ્રોપર નાઉન। વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો રિચાર્ડ એ પ્રોપર નાઉન છે, વ્યક્તિનું નામ છે, જો એનું આર કેપિટલ છે। લંડન એક શહેરનું નામ છે, તે પણ પ્રોપર નાઉન છે। અહીંયા કાર, ડોગ એ કોમન નાઉન છે। બીજું એક ટાઈપ છે તેનું એબસ્ટ્રેક્ટ નાઉન। ડ્રોબેક, ફ્રેક્શન, હોલ્ડ આઉટ, અપટેક, જોય, ફિક્સન એક્સેટ્રા। એબસ્ટ્રેક્ટ નાઉન એટલે જેને આપણે જોઈ શકતા નથી, જેને આપણે ટચ કરી શકતા નથી, માત્ર ને માત્ર મહેસૂસ એટલે ફીલ કરીએ છીએ એવા નાઉનને એબસ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે। લવ, હેટ તે પણ એમાં જ આવશે, જેમ કે આપણે આગળ એક એક્ઝામ્પલ જોયું તેમાં આવશે। ઓનેસ્ટી એ પણ એબસ્ટ્રેક્ટ નાઉનમાં આવશે। ધેન કાઉન્ટેબલ નાઉન એન્ડ અનકાઉન્ટેબલ નાઉન। કાઉન્ટેબલ એટલે ગણી શકાય તેવા, અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય તેવા। પેન જેને આપણે ગણી શકીએ છીએ, એક પેન, બે પેન એટલે કાઉન્ટેબલ નાઉનમાં આવશે। બુક એ પણ ગણી શકાય, ગર્લ ગણી શકાય, ચેર એ પણ આપણે ગણી શકીએ છીએ, એક ચેર, બે ચેર, પણ વોટર, રાઈસ જેને આપણે ગણી શકતા નથી એટલે શેમાં આવશે, અનકાઉન્ટેબલ નાઉન। બીજી રીતે યાદ રાખીએ તો જે નાઉનનું આપણે પ્લુરલ કરી શકીએ એટલે કે બહુવચન કરી શકીએ, અ પેન તો પેન્સ, અ બુક બુક્સ, અ ગર્લ ગર્લ્સ, તો એવા નાઉન એ કેવા હોય છે, કાઉન્ટેબલ નાઉન। અને વોટર, રાઈસ, વુડ, મની જેને આપણે ગણી શકતા નથી તો તે જથ્થામાં મપાય છે એટલે તેને અનકાઉન્ટેબલ નાઉન કહીશું। આગળ જોઈએ કલેક્ટિવ નાઉન, તેની અંદર આવશે સ્કૂલ, કોલોની, ક્લાસ, બંચ, જે એક ગ્રુપથી બને છે જે નાઉન, એટલા માટે તેને નામ આપ્યું છે કલેક્ટિવ નાઉન। પછી છે કમ્પાઉન્ડ નાઉન એટલે કે જે બે શબ્દથી બને છે, એક જ નાઉનમાં બે શબ્દોનો સમાવેશ થાય છે, અહીંયા માય અને સેલ્ફ, માય સેલ્ફ, કાઉ બોય, કાઉ બોય, બોય ફ્રેન્ડ, બોય ફ્રેન્ડ, એટલે બે નાઉન કમ્બાઇન થઈને જ્યારે એક નાઉન બને તેને કમ્પાઉન્ડ નાઉન કહેવામાં આવે છે, ક્લાસમેટ, આઉટપુટ વગેરે। ફરી એકવાર ટાઈપ્સ ઓફ નાઉન, કોન્ક્રીટ નાઉન, એબસ્ટ્રેક્ટ નાઉન, કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન, કલેક્ટિવ નાઉન, કમ્પાઉન્ડ નાઉન। હવે આપણે જોઈશું સર્વનામ। નાઉન શીખ્યા પછી બીજું એક છે સર્વનામ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રોનાઉન। અહીંયા લખેલું છે પી આર ઓ એન ઓ યુ એન, પ્રોનાઉન, સર્વનામ। તેની વ્યાખ્યા જોઈએ, ડેફિનેશન, વોટ ઇઝ પ્રોનાઉન? પ્રોનાઉન ઇઝ અ વર્ડ ધેટ કેન ટેક
द प्लेस ऑफ अ नाउन नामने बदले जे शब्द वपराय ते शब्द ने सर्वनाम कहेवामां आवे छे। विद्यार्थी मित्रों जेम के आगे आग आपणे नाउन सीखी गया ए नाउन नी जग्याए जे शब्द नो आपणे उपयोग करीए छे ते शब्द ने प्रोनाउन कहेवामां आवे छे। ने खास करीने तेनो उपयोग ज्यारे आपणे कोई वार्ता निबंध लखता होईए त्यारे तेनो उपयोग थाय छे। अहींया एक एक्जाम्पल थी आपणे समझीए। हनीफ इज अ स्टूडंट। हनीफ विद्यार्थी छे। ही इज माय ब्रधर। तो अहींया तमे जोशो तो अहींया बीजा वाक्यमां ही नो उपयोग करवामां आव्यो छे। हनीफ नी जग्याए हनीफ नाउन छे ने बीजा वाक्यमां आपणे हनीफ शब्द नो उपयोग न करता तेनी जग्याए ही नो यूज करीए छे। जो छोकरो एटले के पुरुषवाचक नाम होय तो तेनी जग्याए ही आवे। जेम के आपणे कोई निबंध लखता होईए द काउ विशे तो आपणे अनेक वार काउ 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 शब्द न लखता तेनी जग्याए कयो शब्द यूज करीए छे ईट। एवी रीते अहींया हनीफ छे तेनी जग्या पर ही एटले ही ने आपणे सर्वनाम कहीशुं। हलीमा इज अ गर्ल। हलीमा छोकरी छे। शी इज अ स्टूडंट तेनी विद्यार्थीनी छे। तो बीजी वार आपणे आ रीते न लखता हलीमा इज अ गर्ल हलीमा इज अ स्टूडंट हलीमा इज माय सिस्टर એટલે અનેક વાર હલીમા હલીમા શબ્દ ન લખવું હોય તો તેના સરળતા માટે આપણે તેની જગ્યાએ લખીએ છીએ સી। તો હલીમા નાઉન છે તેની જગ્યાએ વર્ડ આવ્યું સી। આપણે ઉપર જોયું ને કે નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે। તો અહીંયા પહેલા વાક્યમાં હી બીજામાં શી એ સર્વનામ છે। વધુ એક એક્ઝામ્પલ જોઈએ। આઈ લાઈક અ કાઉ મને ગાય ગમે છે। ઇટ ગીવ્સ અસ મિલ્ક તે આપણને દૂધ આપે છે। તો અહીંયા ઇટ કોના માટે આવ્યું છે કાવ કાવ એ નાઉન છે આપણે બીજી વાર એવું ન લખતા કાવ ગીવ્સ અસ મિલ્ક તેની જગ્યાએ લખીએ છીએ આપણે ઇટ ગીવ્સ અસ મિલ્ક એટલે અહીંયા નાઉન છે કાવ ને તેની જગ્યાએ એક શબ્દ વપરાયું છે ઇટ તે માટે ઇટને આપણે સર્વનામ કહીશું। Look at those doctors. They are clever. પેલા ડોક્ટર તરફ જુઓ તેઓ હોશિયાર છે। તો અહીંયા ડોક્ટર્સ જે નાઉન છે એ પ્લુરલ છે બહુવચન છે તો એના માટે કયું સર્વનામ આવ્યું યસ ધે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રોનાઉન તેને બીજી રીતે डिटेल में द ट्रेन वॉज लेट इट हेड बीन डीले अहियाँ जोशो तमे ट्रेन एक वचन छे एटले तेना माटे सर्वनाम आव्यू इट। बीजामा द ट्रेन्स प्लूरल छे बहुवचन छे द ट्रेन्स वर लेट तो तेना माटे सर्वनाम आपणे यूज करीए छे दे हेड बीन डीलेट। आ कोष्टक जुओ सिंग्युलर प्लूरल जे तमे आगला धोरण में सीखी ना आव्या छो फर्स्ट पर्सन सेकंड पर्सन थर्ड पर्सन। फर्स्ट पर्सन सिंग्युलर आई फर्स्ट पर्सन प्लूरल वी एटले आई नु बहुवचन शुं थाय वी। आ बधा सब्जेक्टिव प्रोनाउन आपेला छे आई वी यू यू ही शी ईट अने धे ए शुं छे सब्जेक्टिव एटले के कर्तानी जग्याए वपराता सर्वनाम। ही सी के ईट होय तेने जयरे आपणे प्लूरल फॉर्म में मूकवू होय त्यारे शुं मुकाय छे धे। आगळ जोईए यूज ऑफ प्रोनाउन एटले के सर्वनामनो उपयोग। सर्वनामनो उपयोग क्या थाय छे अंग्रेजी वाक्यमां अंग्रेजी वाक्य रचनामां सर्वनामना मुख्य त्रण उपयोग छे। એ ત્રણ ઉપયોગ કયા છે તો એક કર્તા તરીકે સબ્જેક્ટ તરીકે અંગ્રેજી વાક્યમાં તમે જોશો કે આપણે સર્વનામનો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કર્તા તરીકે એટલે કે ક્રિયાના કરનાર તરીકે। અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે
आई गो टू स्कूल डेली, हूँ दररोज शाळाए जाऊं छू। तो अहिया शाळाए जवानी क्रिया करता करे छे आई, એટલે આપણે કહી શકીએ આઈ એ કર્તા તરીકે યુઝ થયું છે, આઈ એ પ્રોનાઉન છે। કર્મ તરીકે, એટલે પ્રોનાઉનને આપણે કર્મ એટલે કે ઓબ્જેક્ટ તરીકે પણ ઉપયોગ કરીએ છે। સંજય ટીચીસ અસ ઇંગ્લિશ ડેઈલી, તો અહીંયા અસ એક કર્મના સ્થાને છે, તો કર્મના સ્થાને પણ સર્વનામનો ઉપયોગ થાય છે। તો અહીંયા અસ એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તરીકે યુઝ થયું છે, સંબંધક તરીકે સર્વનામનો ઉપયોગ જોઈએ। માય નેમ ઇઝ રાજેશ રાઠોડ, તો અહીંયા માય છે, તો તે માય શું છે, સંબંધક તરીકે અહીંયા સર્વનામનો ઉપયોગ થયો છે। માય, યોર, ઘણા બધા ઉપયોગ છે તેનો। નેક્સ્ટ જોઈએ એડજેક્ટિવ। સૌ પ્રથમ આપણે જોયું નાઉન, તેના ટાઈપ્સ, પછી આપણે જોયું પ્રોનાઉન, તેના ઉપયોગ, હવે જોઈશું આપણે એડજેક્ટિવ। એડ સમથિંગ ટુ નાઉન, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, તેને ગુજરાતીમાં વિશેષણ કહેવામાં આવે છે। જ્યારે કોઈ શબ્દ નાઉન વિશે કંઈક વિશેષતા દર્શાવે, તેના કોઈ ગુણ વિશે વાત કરે, તો તેવા શબ્દને આપણે એડજેક્ટિવ કહીશું। તેને ઇંગ્લિશમાં ડેફિનેશન જોઈએ, વોટ ઇઝ એન એડજેક્ટિવ, વિશેષણ શું છે। એન એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ધેટ એડ સમથિંગ ટુ ધ મીનિંગ ઓફ ધ નાઉન ઓર પ્રોનાઉન। એડજેક્ટિવ એટલે એવો શબ્દ કે જે નામ અથવા સર્વનામના અર્થમાં વધારો કરે છે। એડજેક્ટિવ એ નામ અથવા સર્વનામની કંઈક વિશેષતા દર્શાવે છે, અને હંમેશા એડજેક્ટિવ એ નામની શરૂઆતમાં મુકાય છે। ઉદાહરણ સાથે સમજીએ, આઈ લાઈક રેડ પેન, એકચ્યુઅલી આ રીતે પણ વાક્ય થાય, આઈ લાઈક પેન, મને પેન ગમે છે, મને કેવી પેન ગમે છે, રેડ, તો અહીંયા રેડ શબ્દ એ પેનના ગુણ બતાવે છે, પેન કેવી છે, રેડ કલરની છે, અને પેન એ નાઉન છે, નાઉનની એક વિશેષતા દર્શાવે છે, રેડ એ કલર છે, એટલે અહીંયા રેડ શબ્દ એ એડજેક્ટિવ છે, અને હંમેશા તે નાઉનની પહેલા આવે છે। બીજું એક એક્ઝામ્પલ જોઈએ, રમેશ ઇઝ અ બ્રેવ સ્ટુડન્ટ, રમેશ વિદ્યાર્થી તો છે, પણ કેવો વિદ્યાર્થી છે, બ્રેવ, એટલે અહીંયા બ્રેવ શબ્દ એ રમેશ વિશેની એક વિશેષતા દર્શાવે છે, એટલે અહીંયા બ્રેવ એ વિશેષણ તરીકે વપરાયેલું શબ્દ છે। સુરત ઇઝ અ બ્યુટિફુલ સિટી, સુરત ઇઝ અ સિટી, સુરત એક નગર છે, પણ કેવું નગર છે, બ્યુટિફુલ, એટલે કે સુરતની વિશેષતા દર્શાવે છે, એક સુરત એક ગુણ દર્શાવે છે। આગળ જોઈએ, આઈ હેવ અ બાઇસિકલ, મારી પાસે સાયકલ છે, ઇટ ઇઝ ન્યૂ, તે કેવી છે, ન્યૂ, એટલે બાઇસિકલ વિશે આપણને કહે છે કે બાઇસિકલ કેવી છે, તો ન્યૂ। અહીંયા તમે જોશો એડજેક્ટિવ નું જે કલર છે એ જ કલર અહીંયા આપણે યુઝ ચારે ચાર વાક્યમાં ઉપયોગ કર્યા છે। તો ચારે ચાર વાક્યમાં રેડ, બ્રેવ, બ્યુટીફુલ એન્ડ ન્યૂ, એ શું છે, એડજેક્ટિવ છે। આગળ જોઈએ, હવે અહીંયા ઉપર લખ્યું છે ગુજરાતીમાં કેટલું, કેવો, કેવી, કેવું, પ્રશ્ન પૂછવાથી વિશેષણની ઓળખી શકાય છે। વિશેષણને ઓળખવા માટે આપણે શેનાથી સવાલ કરીશું, પ્રશ્ન પૂછીશું, કેટલું, કેટલી, કેવો, કેવી, જોઈએ કે ઉદાહરણ, અક્ષ સો અ ફની ક્લાઉન એટ ધ સર્કસ, અક્ષે સર્કસમાં એક રમૂજી ક્લાઉન જોકરને જોયો, તો અક્ષે સર્કસમાં કેવા ક્લાઉનને જોયો, તો ફની, તો અહીંયા આ ક્લાઉન એ નાઉન છે અને એના વિશેષતા દર્શાવે છે
ફની, તો અહીંયા ફની એ એડજેક્ટિવ છે. બીજું ઉદાહરણ જોઈએ. બ્રિટની વોર અ પિંક ડ્રેસ. બ્રિટનીએ પિંક કલરનું ડ્રેસ પહેર્યું. બ્રિટનીએ કેવા કલરનું ડ્રેસ પહેર્યું? કેવો કેવું કલર છે? તો પિંક. તો અહીંયા પિંક એ એડજેક્ટિવ છે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ કે સમ, ફ્યુ, મેની, સેવરલ, લોટ્સ, ફોર, ગ્રીન, ક્રન્ચી, સ્મૂથ, ન્યૂ, સ્માર્ટ, બ્યુટીફુલ. આ બધા એ એડજેક્ટિવના ઉદાહરણ છે, જે અનેક વાર વાક્યમાં તેનો ઉપયોગ થાય છે. હવે જોઈએ લાસ્ટ વન, વર્બ. વર્બ એટલે ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, વર્બ વગર વાક્ય ન બને. વર્બ એ વાક્યનું હૃદય છે. વર્બ ની ઉપર કાળની અસર થાય છે. વર્બ એટલે શું? વર્બ એટલે ક્રિયાપદ. ક્રિયા દર્શાવતા પદને, એટલે કે શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. ઘણી વાર એક શબ્દથી પણ વાક્ય બને છે. ફોર એક્ઝામ્પલ, ગો, કમ, ઈટ. તો આવા એક વાક્ય, એક શબ્દથી પણ વાક્ય બને છે, અને એ વાક્ય, એ શબ્દ કયું હોય છે? ક્રિયાપદ. તેને આપણે વધુ અભ્યાસ કરીએ. વર્બ ઇઝ અ વર્ડ દેટ શોઝ એન એક્શન. ક્રિયા દર્શાવતા શબ્દને ક્રિયાપદ કહેવામાં આવે છે. ને વિદ્યાર્થી મિત્રો, નોંધ યાદ રાખજો, ગુજરાતીમાં જે શબ્દ પાછળ વુ લાગે તે શબ્દો ક્રિયાપદ હોય છે. ખાવું, પીવું, લખવું, નાચવું વગેરે વગેરે. અહીં આપણે ઉદાહરણ સાથે સમજીએ. ધોની પ્લેઝ ક્રિકેટ. ધોની ક્રિકેટ રમે છે. તો અહીંયા પ્લેઝ ક્રિયા દર્શાવે છે, રમવું એ ક્રિયાપદ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ફિરદોશ ઈટ્સ મેંગોઝ. ફિરદોશ કેરી ખાય છે. ફિરદોશ શું કરે છે? તો કેરી ખાય છે. ઈટ એ ક્રિયા દર્શાવતું શબ્દ છે. યુ સ્ટડી ઇંગ્લિશ ઓનલાઈન. તમે ઓનલાઈન અંગ્રેજી અભ્યાસ કરો છો. તો સ્ટડી એટલે અભ્યાસ કરવું, ક્રિયાપદ દર્શાવે છે. માય સિસ્ટર રીડ્સ અ સ્ટોરી બુક. મારી બહેન એ વાર્તાની ચોપડી વાંચે છે. તો અહીંયા રીડ, વાંચવું એ ક્રિયાપદ છે. સામાન્ય રીતે ક્રિયાપદને આપણે મુખ્ય બે પ્રકારમાં વહેંચીએ છીએ. એક છે મુખ્ય ક્રિયાપદ અને બીજું છે સહાયકારક ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદની શરૂઆત ટુ થી થાય છે. ટુ રાઇટ, લખવું. ટુ ગો, જવું. ટુ ગીવ, આપવું. ટુ ટીચ, શીખવવું. સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ એટલે હેલ્પિંગ વર્બ, સહાય કરનાર. એમ, ઇઝ, આર, વોઝ, વર, સેલ, વિલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, મે, માઇટ, કુડ, શુડ વગેરે વગેરે એ સહાયકારક ક્રિયાપદોમાં તેનો સમાવેશ થાય છે. મૂળ ક્રિયાપદ પરથી મુખ્ય ક્રિયાપદના ચાર રૂપ બને છે. એટલે કે મૂળ ક્રિયાપદને આપણે ચાર વિભાગમાં વહેંચી શકીએ છીએ. તેને સમજવા માટે પેલું જોઈએ. તેને મોટા ભાગે V1 નામથી ઓળખવામાં આવે છે. V1 એટલે વર્બ 1, મૂળ ક્રિયાપદ, અને S કે ES પ્રત્યયવાળું રૂપ, એટલે કે ગો અને તેની પાછળ S કે ES, એટલે કે જ્યારે ઓ હોય તો શું લાગે? ES, ગોઝ. લાઇક, લાઇક્સ. પ્લે, પ્લેઝ. તો આ કેવા છે? મૂળ ક્રિયાપદ. આ બધાને V1 કહેવામાં આવે છે. આગળ જોઈએ V2. V2 એટલે ભૂતકાળનું ક્રિયાપદ. D કે ED, અનિયમિત ક્રિયાપદ, એટલે કે એવા ભૂતકાળના પાસ્ટ ટેન્સના ફોર્મ. ગો તો તેનું પાસ્ટ ટેન્સનું ફોર્મ થાય વેન્ટ. લાઇક તો તેનું થાય લાઇક્ડ. પ્લે તેનું થાય
प्लेड। आगर जुए तेनु त्रीजु रूप V3 भृत क्रुदंत એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેની પાછળ ડી કે ઈડી હોય છે, અનિયમિત ક્રિયાપદ પણ હોય છે, જોઈએ ગો તેનું ગોન, તમે ત્રણ રૂપ શીખી ગયા છો, ગો વેન્ટ ગોન, જે થર્ડ હોય છે જેને તમારે પૂર્ણ કાળમાં ઉપયોગ થશે અને પેસિવ વોઇસમાં તેનો ઉપયોગ થશે, એટલે ગોનું V3 શું થશે, ગોન, લાઇક નું V3 થશે લાઇક્ડ, ગીવ નું ગીવના ત્રણ રૂપ ગીવ ગેવ ગીવન, તો ગીવન જે છે એ V3 માં તેનો સમાવેશ થાય છે, એટલે કે ગીવનું V3 નું રૂપ થશે ગીવન। V4 એટલે કે ક્રિયાપદ ચોથું, એને વર્બ 4 વર્તમાન ક્રુદંત, મોટા ભાગે તેની પાછળ એટલે કે ing હોય છે, ક્રિયાપદની પાછળ ing લગાવાતી તે શું બને છે, વર્તમાન ક્રુદંત, મૂળ ક્રિયાપદ ગો તેની પાછળ ing લગાવતી શું થયું, ગોઈંગ, આઈ એમ ગોઈંગ, હું જઈ રહ્યો છું, લાઈક તેની પાછળ ing લગાવતી શું બને, લાઈકિંગ, પ્લે તેની પાછળ ing લગાવતી બનશે પ્લેઈંગ, સચિન ઇઝ પ્લેઈંગ ક્રિકેટ, એટલે પ્લેઈંગ। ટાઈપ્સ ઓફ વર્ડમાં આપણે મેઇન વર્બની વાત કરી, હવે જોઈએ સહાયકારક ક્રિયાપદ। સહાયકારક ક્રિયાપદ એટલે વિવિધ કાળ મુજબ વાક્ય રચનામાં મુખ્ય ક્રિયાપદની સહાય માટે આ ક્રિયાપદ વપરાય છે। જો અહીંયા જુઓ સહાય માટે, એટલા માટે એનું નામ શું આવ્યું, સહાયકારક ક્રિયાપદ। ઉદાહરણ સાથે સમજીએ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, અહીંયા મૂળ ક્રિયાપદ છે સ્પીક બોલવું, અહીંયા કેન એ શું છે, સહાયકારક ક્રિયાપદ, ને શું કરે છે, મુખ્ય ક્રિયાપદની હેલ્પ કરે છે। આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ, હું અંગ્રેજી સરસ રીતે બોલી શકું છું। ક્રિકેટ ઇઝ પ્લેઇડ ઓલ ઓવર ધ વર્લ્ડ, અહીંયા પ્લે મૂળ ક્રિયાપદ છે અને ઇઝ એ સહાયકારક ક્રિયાપદ છે। ધ મહાભારત વોઝ રિટન બાય વેદ વ્યાસ, તો અહીંયા રાઇટ નું V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ રિટન છે અને તેની આગળ વોઝ એ શું છે, સહાયકારક ક્રિયાપદ। આઈ હેવ બોટ સમ ફ્રૂટ્સ, મેં થોડાક ફ્રૂટ ખરીદ્યા છે, બાય નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3 થશે બોટ અને અહીંયા હેવ એ સહાયકારક ક્રિયાપદ છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચમાં તેના ત્રણ પાર્ટનું અભ્યાસ કર્યું, નાઉન પ્રોનાઉન વર્બ અને એડજેક્ટિવ। ચલો રિવિઝન કરી લઈએ, જોઈએ નાઉન નેમ અ પર્સન પ્લેસ થિંગ ઓર આઈડિયા, એટલે કે વ્યક્તિ સ્થળ કે વસ્તુ કે વિચારને નામ આપવા માટે વપરાતા શબ્દ, લેડી રોડ ટ્રી લવ ડ્રીમ પેન્સિલ બોબ, તો આ નાઉનના ઉદાહરણ છે અને આગળ આપણે અભ્યાસ કરી ગયા ટાઈપ્સ ઓફ નાઉન પણ। હવે જોઈએ પ્રોનાઉન, ટેક ધ પ્લેસ ઓફ નાઉન, નાઉનની જગ્યા લે તેને શું કહેવામાં આવે છે, યસ પ્રોનાઉન, હી સી ઇટ યુ વી ધે વગેરે વગેરે। વર્બ્સ એક્સપ્રેસ એક્શન ઓર અ સ્ટેટ ઓફ બીંગ, એટલે કે ક્રિયા દર્શાવતા શબ્દને શું કહેવામાં આવે છે, વર્બ કયા કયા છે, રેન ફ્લ્યુ ટ્રીપ્સ વોઝ ઇઝ શોડ જમ્પ્ડ, એટલે અહીંયા અને વર્બના બે પ્રકાર છે, કયા બે, સહાયકારક ક્રિયાપદ અને મેઇન ક્રિયાપદ, તો અહીંયા રેન એ મૂળ ક્રિયાપદ છે, વોઝ ઇઝ એ સહાયકારક હેલ્પિંગ વર્બ છે। આગળ જોઈએ એડજેક્ટિવ્સ એટલે કે ડિસ્ક્રાઇબ અ નાઉન, નાઉન એટલે કે નામને જે ડિસ્ક્રાઇબ કરે છે, નામની કંઈક વિશેષતા દર્શાવે છે એવા શબ્દને આપણે શું કહીએ છીએ, એડજેક્ટિવ, ન્યૂ શાઇની ફેટ થ્રુ ફની, આ શબ્દ એ શું દર્શાવે છે, એડજેક્ટિવ। અહીંયા આપણું આ પહેલું સેશન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ સેશનમાં બીજા ચાર પાર્ટ ઓફ સ્પીચ વિશે અભ્યાસ કરીશું।
थैंक यू।